सर्वात्म भावो विदुषः ब्रह्म विद्या फलम विदुः। तो ब्रह्म विद्या ब्रह्म ज्ञान में फल सूचे सर्वात्म भाव है। सर्वात्मसु सर्वनात्मसु एकसु अद्वितीयसु आ प्रकार सर्वत्र आत्मा दर्शन सर्वत्र पुतानुष दर्शन अर्थात कोई प्रकार में जहां गए जुदाई के भेदभाव न थे क्यों अभेदनो अद्वितीय कामदर्शन ये ब्रह्म विद्या फलम विदुहु आ ब्रह्म विद्या में फल छे ये वो महापुरुषों कह छे जीवन मुक्त से तस्से स्वानंदानुभव फलम आय स्वानंद स्वानंदानुभव ये वास्तव आत्मा आनंद से ये आनंद अनुभव कहो सर्वात्म भाव कहो क्या कुछ आनंद अनुभव कहो बनने का रस्ते से कारण के ये अस्वानंद अस्वानंद छे आत्मा आनंद छे
એની અભિવ્યક્તિમાં જો કશું આડે આવતું હોય તો દ્વૈત ભાવ, વ્યક્તિત્વની ભાવના, અહંકાર, મમકાર આ જ વસ્તુ આડે આવતી હોય તો સર્વાત્મભાવ અર્થાત આ હું ની અંદર સર્વનો સમાવેશ થઈ ગયા, ત્યારે હુંમાં માત્ર એક ઉપાધિનો સમાવેશ થાય છે. વિચાર કરો એ હું ના ખ્યાલમાં સર્વનો સમાવેશ થઈ ગયા, એનો સર્વાત્મભાવ અર્થાત અનંતતા. અનંતતા એટલે આનંદ, તો સ્વાનંદ અનુભવ ફલમ, આત્માનો અનુભવ આનંદ અનુભવ એ જેનું ફળ છે. યોહમ મમે ત્યાગ્ય સદાત્મા સદાત્મગ્રાહકો ગ્રંથિર્લયમ્યાતિ સવાસનામયઃ. અહમ મમ ઇત્યાદ્ય ઇત્યાદિ અસદાત્મ ગ્રાહકઃ ગ્રંથિ. ગ્રંથિ આત્મા અનાત્મની ગ્રંથિ, અનાત્મમાં આત્મભાવ, આ કેવો સંબંધ છે? આધ્યાસિક સંબંધ. ખરેખર તો આત્મા અનાત્મ વચ્ચે કોઈ સંબંધ હોય ના શકે, જેવી રીતે આ ઘડા અને આકાશ વચ્ચે કોઈ સંબંધ ના હોય શકે. છતાં પણ એ પ્રકારનો ખ્યાલ જન્મે, ઘડા આકાશ એવો ખ્યાલ જન્મવો, કલ્પિત સંબંધ. જાણે કે આકાશ આ ઘડામાં ઘડા પૂરતું મર્યાદિત થઈ ગયો, ઘડો એટલે આકાશને જાણે કે મર્યાદિત કરે છે, જાણે કે એવો ભ્રમ ઉત્પન્ન કરે છે. તો ઘડો અને આકાશ વચ્ચેના સંબંધને એમ કે આધ્યાત્મિક સંબંધ, અધ્યાસનો સંબંધ. એટલે કે ઘડાની મર્યાદાનો આત્મા પર અધ્યાસ થાય, અધ્યારોપ થાય, એનામાં જ ભ્રમ. જેવી રીતે અનાત્મા અર્થાત ઉપાધિ, અનાત્મા ઉપાધિ ઘડાના સ્થાને છે, આત્મા આકાશના સ્થાને છે, કોઈ સંબંધ શક્ય નથી. પરંતુ પુરુષ પ્રકૃતિસ્થો, આ પુરુષને પ્રકૃતિ અહંભાવ, અહમ મમે ઇત્યાદિ, આમ અહંકાર એટલે કે વ્યક્તિત્વની ભાવના. હું વ્યક્તિ છું, મર્યાદિત છું, અલ્પ છું, એ પ્રકારનો ખ્યાલ પોતાના વિષયનો, એમાંથી મમકાર રાગ દ્વેષ સર્વ બધું જન્મે. ગ્રંથિ લયમ યાતિ સવાસનામય, સમાધિના નશ્યતિ. વાસનામય ગ્રંથિ લયમ યાતિ, આ ગ્રંથિ એટલે કે અનાત્મામાં આત્મબુદ્ધિ. આ તો એવી સ્વાભાવિક થઈ ગઈ છે કે જ જાણે આપણો સ્વભાવ હોય એવું આપણને લાગે, પણ ખરેખર તો એ વાસના કહો, સ્વભાવ કહો, સ્વરૂપ નથી. આમ એકના એક જ પ્રકારના વિચારને વારંવાર કરવાને કારણે એ વિચાર એકદમ દ્રઢ થઈ જાય. તેવી રીતે અનાત્મામાં આત્મબુદ્ધિ, હું અહંકાર છું આ પ્રકારે, અલ્પ છું, મર્યાદિત છું આ પ્રકારના પોતાના વિષયનો ખ્યાલ એવો દ્રઢ થઈ ગયો છે, વાસના કહેવામાં આવે. વાસના અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગેરે જે ભાવ જન્મે. એવું તો કહ્યું ને કે મનમાં જાણે કે બધી નીકો ના ખોદાઈ ગયો હોય અને વિચારો એ નીકમાં જ વહેતા હોય. અને વાસના કહો, સ્વભાવ કહો, પ્રકૃતિ જ્ઞાનિ ભૂતાને અને પ્રકૃતિ કહો, સમાધિના નશ્યતિ કરો બંધ, લયમ યાતિ, આ વાસનાનો ક્ષય થાય અને કર્મબંધ સમાધિના નશ્યતિ. જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. કર્મનો ભસ્મ કરવો એટલે કે કર્તૃત્વને ભસ્મ કરવો. જ્ઞાનાગ્નિ છે એ ખરે કશાને ભસ્મ ના કરે, એ માત્ર અજ્ઞાનને દૂર કરે. પરંતુ આ કર્તૃત્વ એ પણ ગ્રંથિ છે, અહંકાર. અહંકાર કર્તૃત્વ, ભૌતૃત્વ, પ્રમાતૃત્વ, આ ત્રણ પ્રકારની ગ્રંથિ કહેવામાં આવી. હું કર્મ કરનાર છું, હું ફળ ભોગવનાર છું અને
એટલે કર્મેન્દ્રિયો દ્વારા હું કર્મ કરનાર છું એ પ્રકારની ગ્રંથિ જન્મે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા હું વિષયને ભોગવનાર છું એવી ગ્રંથિ જન્મે. બુદ્ધિ દ્વારા હું જાણનાર છું પ્રમાતા. આમ કરતા, ભોગતા, પ્રમાતા આ બધા અહંકારના જ રૂપ છે. બસ આને કારણે કર્મ બંધન રૂપ બને છે. કર્મ ખરેખર બંધન ના કરી શકે, પરંતુ આ હું કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું, આ પ્રકારની ગ્રંથિઓ, આ પ્રકારના પોતાના ખ્યાલ એ કર્મને બંધન મને બાંધવાની શક્તિ આપણે પ્રદાન કરીએ છીએ. નશ્યતિ કર્મ બંધ, હું બ્રહ્મ છું, એ પ્રકારના સતત ખ્યાલથી એ નવી વાસના, હું દેહ છું એ પ્રકારની જે જૂની વાસના છે એના સ્થળે હું બ્રહ્મ છું એ પ્રકારની નવી વાસના જન્માવી. એટલા જ માટે આ પ્રકારની વૃત્તિને જાળવવાની કે આ સમાધિને દીર્ઘ કાળ સુધી જાળવવાની એટલા માટે જરૂરિયાત કહેવામાં આવી કે હું દેહ છું એ પ્રકારની આ બુદ્ધિ એટલી દ્રઢ થઈ ગઈ છે કે એને ક્ષીણ કરીને નષ્ટ કરવા માટે હું બ્રહ્મ છું આ પ્રકારની વૃત્તિને દ્રઢ બનાવવી પડે. તો કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધા પ્રકારની ગ્રંથિઓ ધીમે 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 ક્ષીણ થતી જાય, હું બ્રહ્મ છું એ પ્રકારની બુદ્ધિ કે વાસના જેમ જેમ પ્રબળ થતી જાય તેમ તેમ પેલી ગ્રંથિઓ ક્ષીણ થતી જાય, આછે વડે નષ્ટ થઈ જાય. અને બીજી જગ્યાએ વાસના ક્ષય કહેવામાં આવ્યો કે પછી મનોનાશ કહેવામાં આવ્યો, અજ્ઞાન મનનો નાશ. તો મનનો નાશ એટલે મન નષ્ટ ના થઈ જાય, પણ મનમાંથી અજ્ઞાન નષ્ટ થઈ જાય. વાસના ક્ષય એટલે અજ્ઞાનમાંથી જન્મેલી વાસનાનો ક્ષય થાય. પછી આમની આ બધી ટેવ જ છે, આપણી બોલવાની ચાલે એ બધું ક્ષય ના થઈ જાય. અજ્ઞાનમાંથી જન્મેલી વાસનાઓ એનો ક્ષય થઈ જાય. અજ્ઞાન જન્મેલા જે મનની વૃત્તિઓ હોય એનો ક્ષય થઈ જાય. બ્રહ્માત્મબોધો અપ્રતિબંધ ઈષ્યતે. બ્રહ્માત્મબોધ હે, આ બ્રહ્મ આત્મા છે, હું બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાન કોઈ પ્રકારના પ્રતિબંધ વગર. આ વાસના પ્રતિબંધ છે. પેલા આવરણ પ્રતિબંધ હતું, પછી સંશય પ્રતિબંધ હતો, પછી વિપરીત બુદ્ધિ, આ ત્રણ પ્રતિબંધ કહેવામાં આવ્યા. તો શ્રવણથી આ આવરણ રૂપી પ્રતિબંધ દૂર થાય, મનનથી સંશય રૂપી નિધ્યાસનથી આ દેહાત બુદ્ધિ રૂપી વાસના રૂપી એ છેલ્લો અવરોધ દૂર થાય. આ પ્રતિબંધ હે, તો બ્રહ્મા બ્રહ્મ છે પ્રકારનું જ્ઞાન કોઈ પ્રકારના પ્રતિબંધ વગર જ એ સ્થિર થાય છે. એશ નિષ્કંટક પંથા મુક્તે બ્રહ્માત્મના સ્થિતે. હું બ્રહ્મ છું એ પ્રકારની સ્થિતિ માટે આ નિષ્કંટક માર્ગ છે. શુદ્ધાત્મના મુમુક્ષુણામ યત સત એકત્વ દર્શનમ. શુદ્ધ શુદ્ધ ચિત્ત વાળા મુમુક્ષુ સતત આ પ્રકારે એકત્વ દર્શન નો જ અભ્યાસ કરવો જોઈએ. તો તો જ્ઞાનમાં સ્થિતિ માટે અને મુક્તિ માટે આ એક નિષ્કંટક માર્ગ છે. તસ્માત્ ચાપ્ય પ્રમત્ત સમાધિ કૃત્વા ગ્રંથિમ સાધુ નિર્દેશ્ય યુક્ત. એટલે ગુરુજી શિષ્યને કહે તસ્માત, કારણ કે આ પ્રકારની સમાધિ જે છે એ જે નિષ્કંટક માર્ગ છે, સર્વ કંટકને દૂર કરનારો માર્ગ છે. આ પ્રમત્ત માટે કોઈ પ્રકારનો પ્રમાણ કર્યા વગર, બેદરકારી કર્યા વગર, આળસ કર્યા વગર તમ સમાધિ કૃત્વા આ છ પ્રકારની સમાધિનું વર્ણન કરવામાં આવ્યું. જે કઈ વખતે જે કઈ તને યોગ્ય લાગે, જે તને રૂચે, બહારથી બાહ્યની સમાધિ કે અંદર સમાધિ, દુષ્યાનુવિદ્ધ શબ્દાનુવિદ્ધ વગેરે જે કઈ તને રૂચે એ સમાધિ કૃત્વા
ग्रंथि साध निर्दह्य ग्रंथि ने सारी रीतु दहन करने युक्त है तो युक्त बन योगी बन अर्थात ज्ञान में निष्ठा प्राप्त कर नित्यम ब्रह्मांड पीयूष सिंधु मज्जन पैतालीस शुभ करोड़ रहे नित्यम हमेशा ब्रह्मांड पीयूष सिद्ध सिंधु मज्जन अब ब्रह्मानंद रूपी ये अमृत से अमृत में समुद्र से बस मात्र डुबक्यो मारवे क्रीड़न एम क्रीड़ा करवे रमस्व एम रमण करो तो आ प्रकार गुरुजी आ समाज में उपदेश करो तो पछी चर्चा करे छे निर्विकल्प समाधि ये योग छे आ प्रकार की चर्चा ये अपरोक्ष अनुभूति में पढ़ावे छे अहीं पण आ प्रकार की चर्चा आवे छे के तो जो चलो योग ना जे भिन्न भिन्न अंग छे ए केवी रीते निर्विकल्प समाधि ए योग ना के भिन्न भिन्न अंग छे ए वस्तु पछीना श्लोक में समझावे छे कहे छे निर्विकल्प समाधेयः वृत्तिर्नैश्चल्यलक्षणा तमेव योग इत्याहुः योगशास्त्रार्थकोविदाः योग शास्त्रार्थ कोविदा कोविदा एटले विद्वान जानकार योग शास्त्रार्थ योग शास्त्रो जे अर्थ छे योग शास्त्रो तात्पर्य छे योग शास्त्र एटले पतंजलि ऋषि नो जे अष्टांग योग छे पई द्वारा खरेखर पतंजलि ऋषि जे सिद्ध करा मांगे छे आगे अष्टांग योग यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधि आ बदा आठ अंग से योग ना योग कोने कहवा चित्त वृत्ति निरोध है सिर्फ चित्त वृत्ति निरोध निर्विकल्प समाधि गए कि निर्बीज समाधि गए ये खरे के योग है इन आठ अंग से એટલે અહીં જે સમાધિ છે એ સ્વીકાર છે ધારણા ધ્યાન સમાધિ એ સમાધિ કેવી છે સ્વીકલ્પ સમાધિ લોકો સંપ્રજ્ઞાત સમાધિ કે અને અસંપ્રજ્ઞાત એ પ્રકારના શબ્દનો પ્રયોગ કરે તો સ્વીકલ્પ સમાધિ સુધીના જે આઠ પગથિયા છે આઠ અંગ કયા વખર કરતો આઠ પગથિયા છે એ પેલી છેલ્લું મુખ્ય પગથિયું છે કે મુખ્ય ધ્યેય છે નિર્વિકલ્પ સમાધિ એને પ્રાપ્ત કરવા માટે આ આઠ પગથિયા છે કહે છે કે તમે નિર્વિકલ્પ સમાધિ લ્યો હમણાં આ બધી સમાધિઓના ચર્ચાની અંદર જે નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવી કેવી છે વૃત્તિર નૈશ્ચલ્ય લક્ષણા નિશ્ચલ લક્ષણ વૃત્તિ નિશ્ચલતા જેનું લક્ષણ છે એવી વૃત્તિ એટલે કે નિશ્ચલ વૃત્તિ એટલે કે જ્ઞાનમાં નિષ્ઠા તમેવ યોગ એ પેલો અષ્ટાંગ યોગ છે આ સિવાય બીજા કોઈ અષ્ટાંગ યોગની જરૂર નથી બસ આ કરવાથી અષ્ટાંગ યોગથી જે સિદ્ધ થાય છે એ આ કરવાથી સિદ્ધ થાય તમે યોગ ઇતિ આહુ યોગ શાસ્ત્રાર્થ કોવિદા યોગ શાસ્ત્રનો અર્થ જાણનાર જે વિદ્વાન છે યોગ શાસ્ત્રનો જે પ્રયોજન છે એ જાણનાર વિદ્વાન છે એ કહે છે કે અહીં જે નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે એનું અનુષ્ઠાન એ અષ્ટાંગ યોગનું અનુષ્ઠાન છે ટૂંકમાં નિર્વિકલ્પ સમાધિના અનુષ્ઠાનમાં બધા જ અંગો આવી ગયા તમારે તેથી
कोई पहला यम नियम वगैरह जुदा करवाने जरूर नहीं, आ करवा दे ये बधुज आवी गयो। યોગના કયા અષ્ટાંગ છે? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધેહ અષ્ટૌ અંગાને ઔ યોગશાસ્ત્રમાં સૂત્ર છે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ યોગના 8 અંગો છે। યથાક્રમમ એષામ અનુષ્ઠાનમ સ્વરૂપમ ચ વક્ષ્યામઃ, અને ક્રમ પ્રમાણે એ દરેકનું અનુષ્ઠાનને સ્વરૂપ વિષયમાં કહીશું। પહેલા સ્વરૂપ અને અનુષ્ઠાન કેમ કરવું, એમ કોને કહેવાય અને એનું અનુષ્ઠાન કેમ કરવું એને અમે કહીશું। तो पहलू पग यम अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्य अपरिग्रह यम। अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्य अपरिग्रह आ पांच यम छे। तो अहिंसा कोने कहेवाय, बधी घणी चर्चा छे आपणे मारे। तो अहिंसा एटले सर्वदा सर्वेते પ્રાણીઓનો અદ્રોહ એવું કહેવામાં આવે, કોઈ પણ જીવનો અદ્રોહ દ્રોહ ના કરવો, કોઈને દ્વેષ પણ ના કરવો, કોઈને ઈજા ના પહોંચાડવી, આ જ મુખ્ય યમ છે એમ કહે છે અહીંયા આગળ। ઉત્તરે છે યમ નિયમાઃ તન્મૂલાઃ તત્સિદ્ધિ પરતયા એવ તત્ પ્રતિપાદનાય પ્રતિપાદ્યંતે। પછી બીજા યમ કહે છે ને, એટલે સત્ય અસ્તેય બ્રહ્મચર્ય પરિગ્રહ અને પાંચ નિયમ શૌચ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણય, આ બધી વસ્તુ માત્ર અહિંસાના અનુષ્ઠાન માટે જ છે। અહિંસાની ખરેખર સિદ્ધિ થાય એના માટે જ આ બાકીના યમ અને નિયમ છે। ખરેખર તો એક જ વ્રત કહેવામાં આવે યોગ શાસ્ત્રમાં અહિંસા, પહેલું અને છેલ્લું। કહે છે કે બ્રાહ્મણ જેમ જેમ ઘણા બધા વ્રત ધારણ કરતો થાય તેમ તેમ અહિંસા છે ને પ્રમાદથી થતી હોય છે। એ જો કે અત્યારે વિષય નથી, પણ આ તો ખાલી હિંસાનો પ્રશ્ન, અહિંસાની વાત આવે એટલે કહે છે કે હિંસા આપણે ધ્યાન ન રાખીએ ત્યારે હિંસા થઈ જાય, બે દરકારને કારણે હિંસા થઈ જાય છે। એટલે કોની વાત કરી છે આપણે, આપણે જે સિન્સિયર કે સંનિષ્ઠ સાધક છે એની વાત કરીએ છીએ। જે લોકોને અહિંસાનું મૂલ્ય જ નથી એ તો જાણી જોઈને કરતા હોય, આપણે તો સાધકની વાત કરીએ છીએ જેને અહિંસાનું મૂલ્ય, એનાથી હિંસા થઈ જતો છે પ્રમાદથી બેદરકારીથી। તો જેમ જેમ પેલું સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ શૌચ સંતોષ તપ સ્વાધ્યાય જેમ જેમ આ બધા વ્રત ધારણ કરતા રહીએ તેમ તેમ પ્રમાણે હિંસાના કારણ જતા થાય અને આપણે અહિંસામાં પ્રતિષ્ઠિત થતા જઈએ, આપણે અહિંસાને વિશુદ્ધ બનાવતા જાય ને, અહિંસાને શુદ્ધ બનાવી હોય તો સત્ય જોઈએ છે, જુઠ્ઠું બોલીએ આપણે અને અપેક્ષા રાખીએ કે અહિંસા છે તો ખોટી વાત છે, ચોરી કરીએ હિંસા છે, જુઠ્ઠું બોલવું હિંસા છે, ચોરી કરવી હિંસા છે, ઇન્દ્રિય પર કાબૂ ના રાખવો હિંસા છે, જરૂર કરતા વધારે સંગ્રહ કરવો હિંસા છે, શૌચ એટલે શુદ્ધિ ન હોવી હિંસા છે, સંતોષ ના હોવો અસંતોષ હિંસા છે,
વગેરે વગેરે. તો જેમ જેમ એ બધા વ્રતનું પાલન થતું જાય તેમ તેમ આપણે અહિંસા છે ને એ ધીમે શુદ્ધ થતી જાય, છેવટે એ વિશુદ્ધ બને. અહિંસા સત્ય એટલે યથાર્થ વાણી અને મન. જેવું જોયું હોય, વિચાર્યું હોય, સાંભળ્યું હોય, જેવું જોયું હોય, વિચાર્યું હોય, સાંભળ્યું હોય, એને અનુરૂપ મનમાં વિચાર આવે, એને અનુરૂપ વાણી હોય, તો જે વસ્તુને હું જાણું છું સત્ય રીતે. શક્ય છે કે મારી સમજ ખોટી હોય, મારી સમજ પ્રમાણે જેને હું સાચું જાણું છું, સાચું માનું છું, એ પ્રકારે વાણીમાં બોલવાનું હોય એને સત્ય કહેવામાં આવે. એમાં એવું કહે છે, આ લોકો તો બહુ હોશિયાર છે, બધા બહુ બુદ્ધિશાળી લોકો છે ને, કે વાણીનો પ્રયોગ શેના માટે કરીએ છીએ? આપણા મનમાં જે વિચાર હોય ને એ બીજાને પહોંચાડવા માટે આપણે એ વાણીનો પ્રયોગ કરીએ, બરાબર છે? તો ઘણો એવી વાણી બોલીએ છળવાળી હોય, જે ભ્રાંતિ ઉત્પન્ન કરનારી હોય, કે સમજાય જ નહીં એવી વાણી બોલીએ, હું તો સાચું બોલે છું ભાઈ. સાચું એવી રીતે બોલે ને કે છળ રહેલું હોય, એની અંદર બીજાને ગેરમાર્ગે દોરવાનો કે એનો ગેરસમજ જન્માવાનો હેતુ રહેલો હોય. ઘણા લોકો રાજકારણી કોને કહેવાય, તો પકડી ના છે, પણ મેં તો આમ જ કહ્યું જો વકીલો વગેરે, પણ એમાં છળ રહેલું હોય, ભ્રાંતિ ઉત્પન્ન ન કરે, એમ ગેરસમજ ઉત્પન્ન ન કરે, અથવા એમાં કશું સમજ જ ના પડે એવી વાત કરે, તો કે નહીં આ બધું પણ આ સત્યને અંતર્ગત છે નહીં. એટલે આપણે વાણી બોલીએ, બીજાને પહોંચાડવા માંગીએ ત્યારે એમાં કોઈ છળ ના હોય, એના મનમાં ગેરસમજ ના જન્મે, એને આપણે કઈ જે પ્રકારની સમજ પડે વગેરે વગેરે બધું સત્યમાં આવી જાય. ચોરી ના કરવી, અશાસ્ત્રીય રીતે બીજા પાસે વસ્તુઓનો સ્વીકાર, અશાસ્ત્રીય રીતે સ્વીકાર કરવામાં એટલે ચોરી કહે છે. ટૂંકમાં કશું કોઈ આપે ને સ્વીકાર કરે એ શાસ્ત્રીય રીતે ના હોય તો એ ચોરી કહેવાય. શાસ્ત્રમાં કહ્યું છે કોણે શું સ્વીકાર કરી શકાય કોના છે, અને આપણે એક એક કક્ષામાં ના આવતા હોઈએ અને છતાં કોઈ આપણે લઈ લઈએ તો એને ખબર ના હોય કે આ શાસ્ત્ર પ્રમાણે દે, તો બિચારો આપે. મને ખબર હોય કે શાસ્ત્રની આમાં સંમતિ નથી, છતાં હું લઉં, તમે ચોરી કરી કહેવાય. એટલે કશી વસ્તુ માટે સ્પૃહા ન હોય તો જ ચોરી ના થાય. ચોરી ન થવા માટે કોઈ વસ્તુ માટે સ્પૃહા ના હોય. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એટલે અસ્વીકાર. પરિગ્રહ, ગ્રહ અને પરિગ્રહ, વિષયોની પ્રાપ્તિ, રક્ષણ, ક્ષય, આસક્તિ, હિંસા, કશી વસ્તુનો સ્વીકાર કરવો જ નહીં. કશી વસ્તુનો સ્વીકાર કરો ને એટલે તમે કશુંક લો એટલે એના દોષ સાથે તમારી પાસે આવે, અને રક્ષણની અંદર પણ બધી તકલીફ રહેલી હોય, એ જતું રહે આપણી પાસે ત્યારે તકલીફ રહેલી હોય, એ આસક્તિ જન્માવે તકલીફ હોય, એને કારણે પછી કોઈને હિંસા કરી છે એ પણ તકલીફ હોય. ટૂંકમાં વસ્તુને સ્વીકારવામાં ઘણા બધા દોષ રહેલા છે એ વિચારો હંમેશા, એમ કરીને અસ્વીકાર કરવો, ટૂંકમાં સ્વીકાર ના કરવો. હું જાણું છું કે કેમ સ્વીકાર નથી કરતો, એમાં રહેલા દોષ બધા છે એ સમજીને વસ્તુનો સ્વીકાર ના કરવો. અને અપરિગ્રહ, આપણે યમ એટલે શું, શું ન કરવું. યમ એટલે ટૂંકમાં પોતાના પર કાબુ રાખો, આત્મ સંયમ રાખો. આપણામાં જૂઠું બોલવાની એક વૃત્તિ હોય છે, બીજાને ઈજા કરવાની વૃત્તિ હોય છે, ચોરી કરવાની વૃત્તિ હોય છે, સંગ્રહ કરવાની વૃત્તિ હોય છે, ઇન્દ્રિયના સ્તરે પણ ઘણી વાર બે કાબુ નિષ્ક્રવાની વૃત્તિ હોય છે. આવી વૃત્તિઓ આપણામાં છે, મારે યમ આ બધી વૃત્તિઓને કાબુમાં રાખવી. તો અહીંયા વેદાંત યંગ યમ કોને કહે છે એટલે જુઓ, પછીના શ્લોકમાં જુઓ.
अष्टावंगानि योगस्य यमो नियम आसनम् प्राणायामस्तः हारश्चापि च धारणा ध्यानं समाधिरित्येव निगदन्ति मनीषिणः। रमण कही गया के योगस्य अष्टौ अंगानि, योग ना आठ अंग है। इतिएव मनीषिण निगदन्ते, मनीषिण ये मनीष्य से बुद्धिशाली मनुष्य से विद्वान से दया से जानकार से ये लोग आ प्रकार योग ना आठ अंग कहे से यम नियम आसनम प्राणायाम सब प्रत्याहार चापि धारणा ध्यानम समाधि। तो यमनी व्याख्या आपने जो शुरू न करव यम एटले अपनी स्वाभाविक वृत्ति हो स्वाभाविक वृत्ति नियंत्रण में रखे नाम यम। ने भगवान गीता में कह शक्नोति अवयसोडुम प्राक शरीर विमोक्षणात् काम क्रोधोद्भवम वेगम संयुक्त स सुखी नर है। अपना मन काम क्रोध वगैरह ना आवेगो जन्मे या आवेगो ने जे कामो राखे ने तावे न थाय तीव रीते आ बधी वृत्तिओ छे। आपणे कहो ने हिंसा करवानी चोरी करवानी वृत्तिओ छे एने वश ना थो एमने नियंत्रण में राखवी अने यम कहेवाय। तो हवे आ निर्विकल्प समाधि ना संदर्भ में यम कोने कहेवाय छे तो कहे छे सर्वं ब्रह्मेति विज्ञानात् इन्द्रियग्राम संयमः यमोऽयमिति संप्रोक्तः अभ्यसनीयो मुहुर्मुहुः। फिर तुम्हारे अहिंसा सत्य अस्तेय वगैरह यम के विधान पालन कराने को करो चांस है कशु भी ना चाहे पर यहाँ ये कहे के आ यम छोड़ो कहे यम तुम्हें करो सर्वं ब्रह्मे ते विज्ञानात्। अब इतने पोतानी पेली जे बड़ा आवेग हो छे एक हिंसा नो आवेग है छे असत्य नो आवेग है छे આ બધા આવેગોને કાબુમાં રાખવા કે અહમ બ્રહ્મે જે વિજ્ઞાન હું બ્રહ્મ છું એ જ્ઞાન નથી। ઇન્દ્રિય ગ્રામ સંયમ આ બધી ઇન્દ્રિયનો બધો સમૂહ છે એના પર સંયમ રહેશે અને વેદાંતમાં દમ કહે છે। આ બધા સમાધિ ષટક સંપત્તિમાં સમ દમ ઉપરમ દમ એટલે બાહ્યેન્દ્રિય નિગ્રહ બહારની ઇન્દ્રિયો નિગ્રહ કરો બહારની ઇન્દ્રિયો પર કાબુ રાખો પ્રભુત્વ મેળવો કે આપોઆપ જ થઈ જશે હું બ્રહ્મ છું આ પ્રકારના જ્ઞાનથી ઇન્દ્રિય ગ્રામ સંયમ બધા ઇન્દ્રિયો સમૂહ પર આપોઆપ જ સંયમ આવી જશે। કેમ આવી જશે કારણ કે ઇન્દ્રિયોમાં આ બધા આવેગો ક્યારે હોય જ્યારે અંદરથી કોઈ ને કોઈ રીતે આપણામાં શૂન્યતા હોય અભાવ હોય અપૂર્ણતા હોય આપણા અંતરની અંદર કોઈ કોઈ પ્રકારની આપણે ઉણપ હોય અને તેથી મને એમ લાગે કે હું આને કારણે કશાકથી વંચિત રહી જાઉં છું તો પછી એની પ્રાપ્તિ માટે આવેગો જન્મે। પરંતુ હું બ્રહ્મ છું સર્વનો આત્મા છું સ્વાનંદ અનુભવસ્તથા આ જ્યારે આનંદ અનુભવ હોય ત્યારે
मन में कोई प्रकार नहीं उणप रहे नहीं। जो मन में उणप ना रहे, मन जो स्वस्थ हो, मन संतुष्ट हो, तो पछी इंद्रियों में प्रवृत्ति ने कोई जात की प्रेरणा न थी। इंद्रियो ने प्रवृत्त कौन करे थे? मन करे थे। मन प्रेरणा करे, इंद्रियो ने प्रवृत्त करे। मन में आवेग जन में ए इंद्रियो पास बल जबरदस्ती कछु करावड़ा है। मन में आवेग जन में वाणी पास बोलावड़ा है, हाथ पास के करावे, पग द्वारा के करावे, टूक में आ बधी वस्तु जे हिंसा थती होय छे ए कोण करावे? मन में आवे हो। ये मन में आवे के शुं बतावे छे? आंतरिक उणप बतावे छे, अधूरप बतावे छे, अंदर दुख बतावे छे। अंदर दुख होय, शोक होय, विषाद होय, तो ये अंदर दुख, शोक, विषाद, द्रोह, तिरस्कार आ बधु होय ने, ए बधु आ हिंसात्मक आवेगना रूप में प्रगट थतो होय छे। परंतु आम ब्रह्मा सर्वं ब्रह्मेति विज्ञानत, सर्व ब्रह्म छे, ब्रह्म हूँ छू, तो अद्वेष्टा सर्वभूतानां मैत्र करुण एव छे। तो पछी जयरे सर्व ने आत्म रूप जो तरह द्वेष के द्रोह उत्पन्न होने संभावना नहीं ना। मैंने मारा प्रत्ये द्रोह क्या न हो, मारा प्रत्ये द्वेष न हो। जयरे जब आत्म सर्वत्र आत्म दर्शन है, तो जब मैंने मारा पर द्वेष नहीं, कोई ने प्रत्ये द्वेष न हो, कारण के एक आत्मा सर्वत्र दर्शन करो छु, एक हूँ सर्व समावेश थी गया। मन जैसे द्रोह थी मुक्त से गया है, द्रोह जैसे ने ये बड़ी हिंसा नु कारण से, एक पछी असत्य बद्धा नु कारण बन गया है। अद्वेष्टा सर्वभूतानां, जरा कोई द्वेष न रहे, मैत्र है, आपो आपो बधा प्रत्ये स्नेह जन्मे, करुणा है, जे कोई दुखी वाले प्रत्ये करुणा जन्मे वगैरह। એટલે કહે છે સર્વમ બ્રહ્મે તે વિજ્ઞાનાત, સર્વ બ્રહ્મ છે એ જ્ઞાનથી, ઇન્દ્રિય ગ્રામ સંયમ, આપોઆપ જ આપણે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો, ગ્રામ એટલે સમૂહ, આ ઇન્દ્રિયો સમૂહ જે છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો, એના સમૂહ આપોઆપ જ સંયમ આવી જાય। કારણ કે मन में कोई प्रकार आवेग नहीं, इंद्रियों पर कोई आवेगात्मक वर्तन नहीं। राग द्वेष वियुक्त विषयान इंद्रियश्चरन, जे विषय साथ विषय इंद्रियों द्वारा वड़े संपर्क करे, क्यों संपर्क छे? राग अने द्वेष रहित, राग द्वेष वियुक्त ही इंद्रिय, ઇન્દ્રિયમાં કોઈ રાગ દ્વેષ નથી। માટે મન છે એ બુદ્ધિનું કહ્યું કરે છે, બુદ્ધિ હંમેશા વિવેકપૂર્વક વર્તે છે। એટલે આ જે જ્ઞાની પુરુષ છે એનું સમગ્ર વ્યક્તિત્વ કેવું છે? સુગ્રથિત વ્યક્તિત્વ છે। ટૂંકમાં એના વ્યક્તિત્વના સર્વ અંશની અંદર એક સંવાદિતા છે, હાર્મની છે। આપણું તો બુદ્ધિ કઈ કહેતી હોય, મન બીજું કહેતું હોય, વાણી ત્રીજું કરતી હોય, દરેક જણ છૂટ છે, સ્વતંત્ર રીતે વર્તું હોય, આ સર્વમાં સંવાદ છે। તેથી અસત્ય બોલવાની કોઈ આવશ્યકતા જ નથી ને। જુઠ્ઠું ક્યારે બોલવું પડે? કશીક વસ્તુને બચાવવી હોય ત્યારે, ક્યાં તો મારી છાપ બચાવવી હોય, ક્યાં તો કંઈક લાભ ન જતો કરવો હોય, શું કે સુખ હોય તો જુઠ્ઠું બોલવું પડે। તો ક્યારે કોઈ દુઃખથી દૂર રહેવું હોય, કોઈક લાભ મેળવવો હોય, તો જ મને જુઠ્ઠું હોય, જુઠ્ઠું શું કામ હોય? કઈ જેને કોઈ લાભની આવશ્યક, સારો લાભ તો મળી ગયો। જે લાભાન પરમ લાભ હૈ, જે લાભની ચડિયા તો બીજો કોઈ લાભ જ ના હોય, ત્યાં પછી કશું મેળવવાની જ્યાં જરૂર ના, તે જુઠ્ઠું બોલવાનો કોઈ પ્રસંગ જ ના રહે। એનો અર્થ એ છે કે આ યમની જે જરૂરિયાત પડે છે ને, દ્રોહને કારણે હિંસા થતી હોય, લોભને કારણે
अथवा तो जुट्ठू बोला तो वह है, काम ने कारण ब्रह्मचर्य अभाव है, मगर अवथ तो है आ बदा आवेगो रहे ज नहीं है। तो पी आया आ प्रकार आवेग विचार न हो तेरे इंद्रियों में कोई प्रकार गैर वर्तन हो नहीं, सर्व इंद्रियो वो आनंद थी पोतपोताना स्थाने रहे, अने मन नु कहू करे, मन छे बुद्धि नु कहू करे, अने बुद्धि मा ज्ञान छे, माटे उनु समग्र व्यक्तित्व ए ज्ञान पर आधारित हो। तो ये श्लोक है जो आमा ओ मैं जोयो ना तो पण सर्वं ब्रह्मेत विज्ञानः इंद्रिय ग्राम संयमः यमो यमि संप्रोक्तः अभ्यसनीयो मुहुर्मुहुः सजातीय प्रवाहश्च विजातीय तिरस्कृतिः नियमो हि परानंदो नियमात् क्रियते बुधैः। आटला से बधाना थी तो ये छता है मने में वो तुमने जरा अपरोक्षान भूति में अविद्या ने व्याख्या करा वहां भी से ने पर आज आज श्लोक ध्यान निकला तुझे के सर्वं ब्रह्मेति विज्ञानात् असर ब्रह्म से ज्ञान थी इंद्रियो सर्वदे वशीभूत थई गई छे अने आने नाने या मचे अभ्यसनीयो मुहुर मुहुहु आ प्रकार नो यम छे जेने वारंवार नो अभ्यास करो जो ये એને વારંવાર દોહરાવવું જોઈએ। નિયમ નિયમ પાંચ કહેવામાં આવ્યા, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમાહ। શૌચ કોને કહેવાય? શૌચ એટલે શુદ્ધિ કે પવિત્રતા, બંને સ્તરની પવિત્રતા, બહાર નું શૌચ અને આંતર શૌચ, આપણા શરીર ને આપણા વસ્તુને એ બધાને શુદ્ધ રાખવા, પવિત્ર રાખવા। એ જમાનામાં તત્ શૌચમ મૃત જલાજનિતમ મેદ્યાવહરણાદિ બાહ્યમ, માટી પહેલા જમાનામાં તો સાબુ તો હોય ને, એટલે મૃત જલ માટી લગાડે અને જળથી સાફ કરે એટલે શરીરનો મેલ જતો રહે, એવું તો પછી પાણી છે શુદ્ધિ। અને બીજું કહ્યું મેદ્ય અવ્યવહરણ, તો પવિત્ર આહાર પણ અંદર, તો શૌચમાં પવિત્ર આહાર પણ આવી ગયો। આમ માત્ર શરીરને આપણે શુદ્ધ રાખીએ, વસ્તુને શુદ્ધ રાખીએ, અંદર પછી અત્તર છાંટીએ, એવું દારૂ ધંધો કરીએ, એવું બરોબર છે, પરંતુ આહાર પવિત્ર ના હોય તો ના ચાલે। એટલે અહીં પવિત્ર આહાર છે ને એને પણ એનો પણ સમાવેશ કરવામાં આવ્યો। અને બીજું કયું છે? શૌચમ આભ્યંતરમ ચિત્તમલાનામ આક્ષાલનમ, અંદરનું અંદરની શુદ્ધિ એટલે શું? ચિત્તના એક તો શરીરનું મળ હોય એને માટી જળથી દૂર કરીએ, પણ ચિત્તનો મળ છે એના માટે કઈ માટી હોય? ચિત્તના મળો દૂર કરવા કયા છે? મદમાન અસૂયાદે, મદ હોય, અભિમાન હોય, અસૂયા હોય, આ બધા કેવા છે? ચિત્તના મળ છે, એને દૂર કરવા। કેવી દૂર કરવા? પ્રતિપક્ષ ભાવનાથી આ ચિત્તના મળ દૂર કરવા, અને શૌચ કહેવામાં આવ્યું। પછી સંતોષ, સંતોષ સન્નિહિત સાધનાત અધિકસ્ય અનુપાદિત્સા, સંતોષ એટલે પોતાની પાસે જે હોય એનાથી વધારે મેળવવાની અનિચ્છા,
પોતાની પાસે જે હોય એનાથી વધારે મેળવવાની અનિચ્છા ઈચ્છા એના જન્મે એને સંતોષ કહેવામાં આવે. યદૃચ્છા લાભ સંતુષ્ટ ઈશ્વર જે આપે એનાથી સંતોષ, અથવા તો યલ્લભસે નિજ કર્મોપાત્તમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ, તારા પ્રામાણિક પરિશ્રમથી જે પ્રાપ્ત થાય એનાથી તારા ચિત્તને પ્રસન્ન રાખે સંતોષ. આ બધી આધ્યાત્મિક સાધનાઓ છે. તપ તપશ્ચર્યા દ્વંદ્વ સહનમ, અહીં તપશ્ચર્યા વ્યાખ્યા કરી દ્વંદ્વને સહન કરવા. આ દ્વંદ્વ કોને કેવળ વ્યાખ્યા કરે, દ્વંદ્વશ્ચ જગત્સા વિપાસે શીતોષ્ણે સ્થાનાસને કાષ્ઠમોના કારમોને ચ. દ્વંદ્વ એટલે પરસ્પર વિરુદ્ધ જોડકાને દ્વંદ્વ કહેવાય, ભૂખ તરસ ઠંડી ગરમી વગેરે વગેરે, માન અપમાન સ્તુતિ નિંદા આ બધાને દ્વંદ્વ કહેવાય. આ બધાને સહન કરવું એને તપશ્ચર્યા કહેવામાં, આવી તપશ્ચર્યા યોગ માટે આવી તપશ્ચર્યા કહેવામાં આવે. દ્વંદ્વને સહન કરવા, સમદુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મકાંતર તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ માન અપમાન તુલ્ય તુલ્યો મિત્રાય પક્ષયો હો. શત્રુ હોય મિત્ર હોય માન હોય અપમાન હોય સ્તુતિ હોય નિંદા હોય આ બધામાં ગેરલાભ હોય એવો જય હોય પરાજય હોય લાભ હોય ગેરલાભ હોય આ બધા દ્વંદ્વને સહન કરવા, અર્થાત આ બધા દ્વંદ્વ દરમિયાન ચિત્તની સ્વસ્થતા જાળવી રાખવી. તામ સ્થિતિક્ષસ્વ ભારત આમ તિતિક્ષાને અહીંયા આગળ તપશ્ચર્યા કહેવા મારી અહીં જે વ્યાખ્યા કરી દે. વર્તાની ચેષામ યથાયોગમ એમાં પણ આવી ગયો તપશ્ચર્યા અંદર આ દ્વંદ્વનું સહન કરવું એટલે તિતિક્ષા, તદુપરાંત વ્રતોનું પાલન કરવું, કૃચ્છ ચાંદ્રાયણ શાંતપન વગેરે વ્રતો પણ કરવા, ઉપવાસ વગેરે વ્રતો પણ આવી ગયા તપશ્ચર્યાની અંદર. ટૂંકમાં બધી યાત્રાઓ આ બધું જ તપશ્ચર્યામાં આવી જાય. સ્વાધ્યાય, સ્વાધ્યાય શબ્દના બે અર્થ કરવામાં આવ્યા. સ્વાધ્યાય મોક્ષ શાસ્ત્રના અધ્યયનમ પ્રણવ જપોવા. મોક્ષ શાસ્ત્રનું એટલે કે આપણા વેદાંત વગેરે શાસ્ત્રનું અધ્યયન કરવું એને સ્વાધ્યાય કહેવાય, અથવા તો પ્રણવ જપ ભગવાન અંતે ઓમકારનો જપ કરો કે ભગવાન નામનો જપ કરો એને પણ સ્વાધ્યાય કહેવામાં આવે. અને ઈશ્વર પ્રણિધાનમ તસ્મિન પરમ ગૌરવ સર્વકર્માર્પણમ, પરમગુરુ ઈશ્વર છે સર્વકર્મ એને સમર્પિત કરવા એને કહ્યું ઈશ્વર પ્રણિધાન. તો શૌચ આ કહેવામાં આવ્યું નિયમ, યમ પણ પાંચ છે એ શું ન કરવું, નિયમ એટલે શું કરવું, યમ કહ્યું અહિંસા સત્ય અસ્તે એમાં શું ન કરવું, હિંસા ન કરવી, જુઠ્ઠું ન બોલવું, ચોરી ન કરવી, પરિગ્રહ ન કરવો, બ્રહ્મચર્ય ઇન્દ્રિય ને એની સ્વચ્છતા ન હોવી, શું ન કરવું, આમાં શું કરવું, શૌચ તમારે બહાર અંદરની શુચિ શુદ્ધિ કે પવિત્રતા હોવી જોઈએ, સંતોષ કરવાનો, સ્વાધ્યાય કરવાનો, ઈશ્વર પ્રણિધાન તપશ્ચર્યા શું કરવાનું. તો અહીંયા આગળ જે નિયમ છે એની શું વ્યાખ્યા કરે છે, જો સજાતીય પ્રવાહશ્ચ વિજાતીય તિરસ્કૃતિ નિયમો હિ પરમા, નિયમો હિ પરમાનંદ
नियमात् क्रियते बुधैः। तो भाई एम क्यों नियम ना करवा, तो नियम शु करवा, सजातीय प्रवाह मन में सजातीय प्रवाह जाळी राखो, हूँ ब्रह्म छु, आ प्रकार मृत्यु नो प्रवाह जाळी राखो। विजातीय तिरस्कृति ही वच्चे देहात बुद्धि जन्मे एनो तिरस्कार कया करो, एटले आ प्रकार नो प्रयत्न। कारण के आ देहात बुद्धि जे छे ने ए बहु काळथी होवाने कारणे वारंवार आवीने आपणा ध्यान में विक्षेप करे। यतो यतो निश्चयति मनः संचलम अस्थिरम ततस्ततो नियम्येतर आत्मन्य वशम न। जे कोई कारण थी अस्थिर अने चंचल मन पोताना ध्येय विषय थी विक्षिप्त थई गया, एने लावीने वळी पाछू आत्मा में जोड़वू। तो आ प्रकारे सजातीय प्रवाहश्च, सजातीय प्रवाह जाळवो, विजातीय प्रवाह ने सतत दूर करने, सजातीय प्रवाह जाळवो सतत प्रयत्न करो। नियमो ही परानंद है, नियमात् क्रियते बुधैः। आज नियम छे ए परम आनंद रूप आ नियम छे, अने बुद्धिमान मनुष्य साधक होय अवश्य आ प्रकारना નિયમનું પાલન કરવું જોઈએ। એટલે ટૂંકમાં નિધિ ધ્યાસ, પછી આવે છે આસનમ, ત્રીજું અંગ। આસન મળવું સરળ વ્યાખ્યા કરી, સ્થિર સુખમ આસનમ, બસ। એટલે આસનનું જે આપણે બધા આસન, આ બધા આસનનું વિગત પણ તો હઠ યોગમાં આવે છે। આ પાતંજલિ યોગ સૂત્રમાં આસનની જરૂર ખરી, પણ કેટલી જરૂર? સ્થિર સુખમ આસનમ, સ્થિરતા અને સુખ ઉત્પન્ન કરે એનું નામ આસન। એટલે તમે સ્થિરતાથી બેસી શકો અને સુખેથી બેસી શકો અમુક કાળ સુધી, એ પ્રેટલી જ આવશ્યકતા છે। જો હઠયોગની અંદર આસન દ્વારા કુંડલીની શક્તિ જાગૃત કરવાનો પ્રયોજન ત્યાં જોયું છે। મોટાભાગના યોગ જે થતા હઠયોગ હોય છે, અને એ બધા અનેક બધા આસનનું પ્રયોજન હોય છે કુંડલીની શક્તિ જાગૃત કરવી। પાતન યોગમાં એ પ્રકારના આસનનું પ્રયોજન નથી। આસનનું પ્રયોજન શું છે? તમે ધ્યાન કરી શકો, તો ધ્યાન કરવા માટે તમારું શરીર સાથ આપવું જોઈએ, તમારું આસન શ્વાસ સાથ આપવો જોઈએ, મારે પ્રાણાયામ મન ઇન્દ્રિયો સાથ આપવું જોઈએ, પ્રત્યાહાર મન સાથ આપવું જોઈએ, ધારણા, આ બધા લોકો તમને સાથ આપે તો તમે ધ્યાન કરી શકો અને સમાધિ સિદ્ધ કરી શકો। કારણ કે અહીં ધ્યેય શું છે? અહીં તો ધ્યેય કે પુરુષ પ્રકૃતિનો વિવેક કરવો, એ પાતંજલિ યોગ સૂત્રનું ધ્યેય છે। એ દરમિયાન જે કઈ બધું થતું હોય થાય, તો મુખ્યત્વે આ ધ્યેય છે। એટલે બધા આસન નામ છે, પદ્માસનમ, વીરાસનમ, ભદ્રાસનમ, સ્વસ્તિકમ, દંડાસનમ, સોપાસનમ, પર્યંકમ, ક્રૌંચ નિષેધનમ, હસ્તિ નિષેધનમ, ઉષ્ટ નિષેધનમ। ક્રૌંચ હસ્તિ, ઉષ્ટ એટલે હ એટલે ઊંટ, હસ્તી એટલે હાથી વગેરે વગેરે। આવું આસનની તમે જયારે સિદ્ધિ પ્રાપ્ત કરો, પ્રયત્ન શૈથિલ્ય આનંદ સમાપત્તિભ્યામ, ધીમે 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 પ્રયત્ન શિથિલતા થાય। એટલે કે અમુક આસનને જાળવી રાખવા માટે પ્રયત્ન ધીમે શિથિલ થતો જાય, પ્રયત્ન વગર એ આસન જળવાઈ રહે। જે આસન કયા? પદ્માસન કહ્યું, વીરાસન કહ્યું, ભદ્રાસન કહ્યું, વગેરે વગેરે। ટૂંકમાં ધ્યાન માટે ઉપયોગી આસન, આમાં શીર્ષાસન વગેરે નથી કહ્યું,
ધ્યાન માટે ઉપયોગી આસનો, કારણ કે બેસીને ધ્યાન કરવાનું કહ્યું છે. એટલે આ બધા આસનો જે છે એ બધા ક્રૌંચ જેવાના, હાથી ને ઊંટ બેઠેલા હોય, બેઠેલો હાથી કેવો હોય, બેઠેલો ઊંટ કેવું હોય, એવી જાતનું આસન. એટલે કહે છે કે આ આસન માટે તમારે એમના એમનું નિરીક્ષણ કરવું પડે, એમના શરીરની સ્થિતિ તમારે જાણવી પડે, એ પ્રકારે તમારે કરવું પડે. તો એ ટૂંકમાં જે રીતે બેસવા છે, સુખ થાય અને સ્થિરતા સદાય, એ સ્થિર સુખ છે. આટલું જ આસન માટે પતા પાતંજલ યોગ સૂત્રમાં કહ્યું, આથી વધારે કઈ કહ્યું નથી. એ પરથી ટીકાકારો કહે કે આ આસન, પેલું આસન, ફલણ આસન જે તમને ધ્યાન માટે અનુકૂળ આસન હોય. તો અહીંયા આસન મારે શું કહે છે, સુખે નૈવ ભવેદ્યસ્મિન્ અજસ્રં બ્રહ્મચિંતનમ્ આસનમ તદ્વિજાનીયાત ઇતરત સુખનાશનમ્. સુખે નૈવ ભવેદ્યસ્મિન્ અજસ્રમ બ્રહ્મચિંતનમ્. અજસ્રમ એટલે કે સતત, સુખેન યસ્મિન બ્રહ્મચિંતનમ ભવેદ, જે આસનમાં, જેમાં, જે સ્થિતિમાં, આ શરીરની સ્થિતિ છે, મનની સ્થિતિ છે, જેમાં સતત સરળતાથી સુખથી બ્રહ્મચિંતન થાય એને આસન કહેવામાં આવે. એટલે ટૂંકમાં આ બ્રહ્મચિંતનના ભિન્ન ભિન્ન વસ્તુને યોગના અંગો છે, બ્રહ્મચિંતનને યોગના અંગો કહેવામાં આવે. તો જ્યારે જેમાં અજસ્રમ એટલે કોઈ પ્રકારના વિક્ષેપ વગર સતત બ્રહ્મચિંતન થાય, સુખેથી થાય, એને આસન કહેવામાં આવ્યું. આસનમ તદ વિજાનીયાત, જે સ્થિતિમાં નિરંતર સુખપૂર્વક બ્રહ્મચિંતન થઈ શકે એને જ આસન સમજવું. સુતા સુતા તો એને જે રીતે થાય તે, અહીંયા પેલું સ્વસ્તિક કે કયા આસન છે એનો આગ્રહ નથી. શું આગ્રહ છે? જે સ્થિતિમાં નિરંતર સુખપૂર્વક બ્રહ્મચિંતન થઈ શકે એને જ આસન સમજવું. બાકીનું આસન તો અહીંયા તો કહ્યું સ્થિર સુખમાં આસનમ, બાકીના આસનો સુખનો નાશ કરનારા છે. એક જ આસન છે વાસ્તવમાં જે સુખ પ્રદાન કરનારું છે. પછી આવે છે પ્રાણાયામ. ચાલો આપણે આવતા ક્લાસથી જોઈશું. પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ.